હેલો વચાપાલડી તો નેક્સ્ટ ક્વેશ્ચન છે બહુ ખૂબસૂરત ક્વેશ્ચન છે સરસ મજાનો બેટા સમજણ શક્તિ સમજીને આગળ વધવાનું છે બેટા ગોખણ પટ્ટીથી દૂર રહેવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર છે બેટા એ કંઈક એવું છે ગેલ્વેનોમીટરને સીધું જ એમીટર તરીકે આપણે જો બેટા જોડવા જઈએ તો ઉદ્ભવતી મુશ્કેલીનું નિવારણ કેવી રીતે કરી શકાય છે બેટા નિવારણ કરવા પહેલા તો પ્રોબ્લેમ શું છે જરાક એ જોઈએ પછી પ્રોબ્લેમના સોલ્યુશનની તરફ પણ આપણે જશું તો ગેલ્વેનોમીટરનો કાર્યક્રમ બેટા ખબર છે આપણે ટોર્ક ઉપર આધારિત છે અને જે કંઈ પ્રવાહનું મૂલ્ય વધતા એનું જે કંઈ આવર્તન થાય છે તો વધે છે એ બધું આપણે જોયેલું છે હવે એના વડે જો આપણે પ્રવાહ માપવા જઈએ તો પેલી વસ્તુ તો ખબર છે ગેલ્વેનોમીટરને બેટા ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ બેટરો છે જેનો વોલ્ટેજ છે વી અને વી વોલ્ટના બેટરામાં અહીંયા આર જેટલો અવરોધ જોડેલો છે જેથી વહન પામતો પ્રવાહ છે આઈ બેટા આપણે વહન પામતો પ્રવાહ આઈ માપવાનો છે કે વહન પામતો પ્રવાહ કાયદેસર રીતે હશે કેટલો તો કે ઓહમ બાબાના નિયમ મુજબ V બરાબર IR ભૂલો ભલે બીજું બધું V બરાબર IR ભૂલશો નહીં V બરાબર IR માંથી જેવું તમે બેટા I ને બનાવશો સૂત્રનો કરતા તો એ થશે V / R બેટા V / R નું મૂલ્ય આપણે પ્રાયોગિક રીતે મેળવવું છે તો એના માટે કામની વસ્તુ છે ગેલ્વેનોમીટર ગેલ્વેનોમીટરમાંથી જો એ વસ્તુ તમે મેળવવાનો પ્રયત્ન કરશો તો ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવું પડશે કે સમાંતરમાં ઓબ્વિયસલી બેટા અવરોધ સાથે શ્રેણીમાં જોડવું પડશે તો જ બેટા શ્રેણીમાં જોડશો તો જ અવરોધમાંથી જે પ્રવાહ વહન પામશે એ જ પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી જશે વાહ ભાઈ વાહ તો જ બેટા આપણે પ્રવાહનું માપન કરી શકવાના છે ને તો હંમેશા યાદ રાખો પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે જ્યારે વોલ્ટેજ માપવા માટે ગેલ્વેનોમીટરને હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે તો અહીંયા જેવું તમે બેટા શ્રેણી જોડાણ કરશો એટલે શું થશે થોડીક બુદ્ધિ લગાડો બેટા જેવું બેટા જોડાણ કરશો તો બે મુશ્કેલી આવશે પેલા એ બે મુશ્કેલી કઈ છે જરાક એ જોઈએ પછી બંને મુશ્કેલીનું આપણે શું કરશું નિવારણ તો પહેલી મુશ્કેલી બેટા આપણી પાસે છે એ છે સરસ મજાની કંઈક આના જેવી કોના જેવી બેટા આ જે ગેલ્વેનોમીટર તમે અહીંયા જોડો છો ને એ ખૂબ સેન્સિટિવ હોય સંવેદનશીલ અમુક બાળકો પણ એવા હોય બેટા સેન્સિટિવ થોડું ખીજાય તો બેટા ગંગા જમુના બંને ચાલુ થઈ જાય અમુક એવા સેન્સિટિવ હોય અમુક હોય રફ એન્ડ ટફ અરે સર ખીજાઓ વાંધો નહીં સર અમને ખબર છે તમે અમારા ફાયદા માટે જ ખીજાઓ છો અમે શીખશું નવું બરાબર તો ગેલ્વેનોમીટર સેન્સિટિવ હોય બેટા એ ગેલ્વેનોમીટરની અંદર જો માઇક્રોના ક્રમનો પ્રવાહ પણ જાય માઇક્રોના ક્રમનો એટલે ખબર પડે ને એક માઇક્રો એમ્પિયર બે માઇક્રો એમ્પિયર ત્રણ માઇક્રો એમ્પિયર એવું બેટા પાછળ યુનિટ માઇક્રોના ક્રમનો હોય તો માઇક્રોના ક્રમનો પ્રવાહ જાય તો પણ બેટા એમાં જે આટો હોય જે કાપો હોય બેટા પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય પૂરેપૂરું ઝીરોથી ચાલુ થાય પૂરેપૂરું બેટા આવર્તન થઈ જાય હવે વિચાર કરો માઇક્રોના ક્રમમાં પૂરેપૂરું આવર્તન થઈ જાય માઇક્રોથી થોડુંક આગળ ગયા તો શું થશે બેટા રાઉન્ડ ફરી ફરીને નીચે તો ના ફરે ને તો બેટા એના ઉપર એટલું બધું ટોર્ક લાગશે આટલી બધી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે કે શક્યતા રહી કે એના બેટા પ્રાણ પંખીડા ઉડી જાય ફર થઈ જાય સુકા મે કેમ કે બળી જવાની શક્યતા રહેશે આટલું બધું બેટા પ્રવાહ વધશે ઉષ્મા ઉર્જા વધે આઈ સ્ક્વેર આર ટી મુજબ ત્રીજા ચેપ્ટરમાં ડિટેલિંગમાં આપણે શીખી ચૂકેલા છે આપણા નીટના લેક્ચરની અંદર તો એ બેટા જ્યારે આઈ સ્ક્વેર આર ટીમાં આપણે એને ઉષ્મા ઉર્જા સ્વરૂપે જેવી ઉર્જા બહાર નીકળી એવી બેટા એ ગેલ્વેનોમીટરનું પ્રાણ પંખીડું પણ ઉડી ગયું એટલું બધું ગરમ થઈ જાય ખબર છે ને બળવાની સુગંધ આવે આપણે લેબમાં બાળકોને કીધું હોય કે બેટા ગેલ્વેનોમીટર છે ધ્યાન રાખજે માઇક્રોના ક્રમનો જ પ્રવાહનો પસાર થવા દેવાનું છે મિલીના ક્રમનો નહીં છતાંય મિલીના ક્રમનો પસાર કરશે ને પછી બળવાની સુગંધ આવશે એટલે શું કરશે બાળકો આમ ઉભેલા હોય બેટા જેવી બળવાની સુગંધ એટલે સાઈડમાં આવીને ઊભા રહી જાય હું તો નતો ભાઈ હું તો અહીંયા હતો એડી એટલે ખાસ ધ્યાન રાખવાનું છે ગેલ્વેનોમીટરમાં હંમેશા માઇક્રોના ક્રમના પ્રવાહમાં જ બેટા એનું પ્રાણ પંખેડું ઉડવાની શક્યતા છે એટલે એનાથી આગળ તો વધવાનું નથી માઇક્રોના ક્રમના પ્રવાહમાં પણ તે બેટા પૂર્ણ સ્કેલ પોતાની પૂરેપૂરી ક્ષમતા દર્શાવી દે તેથી મોટા પ્રવાહનું માપન ગેલ્વેનોમીટરથી જો કરવામાં આવે તો બળી જવાની શક્યતા છે આ એક મુશ્કેલી છે તો સોલ્યુશન આપણે જ કરવું પડશે બેટા આપણે નહીં કરીએ તો કોણ કરશે બીજી મુશ્કેલી કઈ છે બીજી મુશ્કેલી એ છે કાયદેસર રીતે બેટા જો ઓહમ બાબાનો નિયમ વાપરીએ ને જે અવરોધ આપણે જે ફાઇન્ડ કર જે પ્રવાહ માપવાનો છે તે પ્રવાહ છે કેટલો સરજી એ પ્રવાહ છે V / I આ છે આપણે જે માપવાનો પ્રવાહ આપણો જે ટાર્ગેટ છે ને એ આ પ્રવાહ માપવાનો છે માપવા માટેનો પ્રવાહ I / V / R
આ માપવાનો છે, પરંતુ જેવું તમે ગેલેનોમીટર ફિટ કરશો તો શું ત્યારે વહેતો પ્રવાહ એટલો હશે? ના 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 ના, ત્યારે વહેતો પ્રવાહ કેવો થશે? ગેલ્વેનોમીટર જોડતા જે પ્રવાહ છે, પ્રવાહ બેટા વોલ્ટેજમાં તો કોઈ હડી કે હંચા નહીં, વી તો જેસે થે, બેટરાના વોલ્ટેજ તો નો ચેન્જ, વધશે પણ નહીં ઘટશે પણ નહીં બેટા. ગેલ્વેનોમીટર જોડવાથી શું વોલ્ટેજ વધે કે પછી વોલ્ટેજ ઘટે? ના સર, વધે નહીં ઘટે નહીં, વી તો જેસે તે, પરંતુ કિંતુ ઇન્તુ પરંતુ અવરોધ, અવરોધ પહેલા તો હતો આર, જેવું ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડ્યું તો બેટા ગેલ્વેનોમીટર નો અવરોધ છે આરજી. અચ્છા તો ટોટલ અવરોધ કેટલો થઈ ગયો? શ્રેણી સમાંતર જોડાણ યાદ છે ને, શ્રેણી માટે ટોટલ અવરોધ બંને અવરોધોનો મસ્ત મજાનો સરવાળો. કેવો વાળો? સરવાળો. તો પ્રેમથી બેટા શું લખવું પડશે ત્યાં? આર પ્લસ આર જી. ઓહો ઓહો ઓહો. તો બેટા આપણે ઘરેથી ટાર્ગેટ લઈને શું નીકળ્યા હતા? પ્રવાહ માપવાનો. કેટલો પ્રવાહ માપવાનો? વી અપોન આર. ગેલ્વેનોમીટર જેવું જોયડું, પ્રવાહ કેટલો માપ્યો, કેટલો માપ્યો, જરાક નજર નાખો, જે પ્રવાહ તમે માપેલો છે એ છે V ના છેદમાં R + RG. ભાઈ 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 ભાઈ, તો પ્રવાહ માપો છે V ના છેદમાં R, માપીએ છીએ V ના છેદમાં R + RG, બંને સેમ ટુ સેમ ટુ નથી. મતલબ ગેલ્વેનોમીટર થી જે પ્રવાહનું માપન થશે એ પ્રવાહ આપણે જોઈતો પ્રવાહ છે નહીં, ખોટો માપન કરશે બેટા, ખોટો જવાબ આવશે, ત્રુટિ આવશે. તો બંને મુશ્કેલીનું આપણે શું કરવાનું છે? નિવારણ. તો બંને મુશ્કેલીનું નિવારણ કેવી રીતે કરશું? તો બંને મુશ્કેલી તો જોઈ ગયા, ચલો હવે એની આપણે નિવારણ કરશું. નિવારણ ખાલી બેટા રકમમાં નિવારણ જ પૂછેલું છે, તો મુશ્કેલી લખવાનો કાંઈ મતલબ છે નહીં પ્રશ્નમાં બેટા. શું સમજાણું પેલા મુશ્કેલી શું છે? હવે જવાબ સુધી તો ગયા જ નથી, હવે જવાબની તરફ બેટા નજર નાખશું. આ બંને મુશ્કેલીનું નિવારણ કેવી રીતે કરવું? ભાઈ 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 સર, તો ત્યારની મુશ્કેલી જ શીખ. હા બેટા, પહેલા ખબર તો હોવી જોઈએ ને મુશ્કેલી શું છે, પછી એનું શું કરશું? નિવારણ. તો બેટા પહેલી મુશ્કેલી કઈ હતી વિચારો. સરજી પહેલી મુશ્કેલી હતી કે ગેલ્વેનોમીટરમાંથી વધારે પડતો પ્રવાહ જાય તો ગેલ્વેનોમીટર બળી જતું હતું. હવે એના નિવારણ માટે શું કરે? એમાંથી સર પ્રવાહનું વહન ના થવા દેવાય સર, બાકી તો પ્રાણ પંખેડા ઉડી જશે. તો એક કામ કરો, આની સાથે સરસ મજાનો એક સમાંતર લઘુ અવરોધ જોડી દો, જેને કહી દો તમે આર એસ. શંટ બોલી દો બેટા, શંટ લઘુ અવરોધ, ટચુકડો નાનકડો અવરોધ એની સાથે સમાંતરમાં જોડવાનો. સર આવું કરવાથી શું થશે જોઈએ, પણ પહેલા આ કરી નાખીએ, આ એનું નિવારણ છે. સર આ એનું નિવારણ કેમ? સમજો, આમાંથી પ્રવાહનું વહન થવા દેવું નથી. આનો અવરોધ આરજી, આનો અવરોધ આર એસ. આર એસ છે, શંટ છે, ખૂબ જ ટચુકડો બેટા, નાનો નાનો નાનો, અને બેટા પ્રવાહને ક્યાંથી જવાની મજા આવે? અવરોધ વધારે હોય ત્યાંથી કે ઓછો હોય ત્યાંથી. તમે બેટા જેવું તમારી બાઇક કે કાર કે લઈને ગયા, ફોલ ટ્રેકમાંથી જવાય કે રફ રસ્તામાંથી? ઓબ્વિયસલી સર ફોલ ટ્રેકમાં અવરોધ ઓછો હોય, ગાડી ચલાવવાની મોજ જ આવે, તો ત્યાંથી જ જવાય. તો હા બેટા, પ્રવાહ પણ કંઈક એવું જ કરશે, પ્રવાહ આવશે આવશે આવશે, અહીંયા સુધી પહોંચશે, ચા પાણી પીશે, નાસ્તો કરશે, પછી વિચારશે સીધે સીધું જાવું કે નીચે જાવું, સીધું જાવું કે નીચું જાવું. સીધે જશો તો આરજી પ્રવાહ આવશે, નીચે આવશો તો આરએસ પ્રવાહ આવશે. આરજી એટલે ગેલ્વેનોમીટરનો પ્રવાહ એ તો વધારે, આરએસ એટલે કે શંટનો પ્રવાહ એ તો ઓછો. તો પ્રવાહ બધો ભાગશે ક્યાંથી? નીચેથી, નીચેથી, નીચેથી. ઉપરથી તો ઉપરથી નહીં જાય, નહીં જાય, નહીં જાય, જશે પણ બહુ બધું નાનું નાનું નાનું. એ નાના 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 પ્રવાહથી ગેલ્વેનોમીટર બળશે નહીં. તો પહેલી મુશ્કેલીનું નિવારણ આવી ગયું? તો કે હા સર આવી ગયું. ચાલો શું આવ્યું? તો પહેલી તો મુશ્કેલી એનું સોલ્યુશન, નિવારણ કેવી રીતે કરવું. તો નિવારણ શું કરવાનું છે? ગેલ્વેનોમીટર સાથે ભાઈ 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 અરે 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 એ અરે 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 આ તો માર્કરનો પીછો થઈ ગયો. નહીં ચાલો, ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં કેમાં? સમાંતરમાં લઘુ અવરોધ
જેને બેટા પ્રેમથી શું નામ આપશું? શંટ. લઘુ અવરોધ બોલે તો શંટ જોડીશું. ચલો ભાઈ, વાહ ભાઈ વાહ. આનાથી શું દરેક મુશ્કેલીનું નિવારણ થઈ જશે? હા ભાઈ, હા ભાઈ, હા. શું કામે? તો કે શંટ જોડતા, શંટ જોડતા મોટા ભાગનો પ્રવાહ, મોટા ભાગનો પ્રવાહ કેમાંથી પસાર થશે? શંટમાંથી. શંટમાંથી, વાહ ભાઈ વાહ, પસાર થશે. કેમાંથી? શંટમાંથી પસાર થશે. જેથી 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 બેટા ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ઓછો, તો ગેલ્વેનોમીટરને કોઈ હાનિ નહીં પહોંચે, કોઈ નુકસાન નહીં થાય. ગેલ્વેનોમીટર જીવતું હશે, તમારી સાથે રમતું હશે, ઘૂમતું હશે, ફરતું હશે. જેથી ગેલ્વેનોમીટરને, ગેલ્વેનોમીટરને કોઈ ખામી એટલે કે નુકસાની, નુકસાન 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 પહોંચે નહીં, નહીં નહીં. વાહ ભાઈ વાહ. નુકસાન પહોંચશે નહીં. પરંતુ સર, આ તો હજી પહેલી જ મુસીબતનું નિવારણ થયું ને. હજી એક મુસીબત હતી સર. પ્રવાહ જે માપવો હતો એ બદલાઈ જતો હતો સર. પહેલા તો ખાલી આરજી હતો, હવે તો તમે ભેગું આરએસ પણ નાખ્યું છે. ત્રણ ત્રણ અવરોધ થઈ ગયા. તો સર પ્રવાહનું મૂલ્ય બદલાઈ નહીં જાય? ચેક કરીએ, પ્રવાહનું મૂલ્ય બદલાય છે કે નથી બદલાતું? ચાલો 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 થોડુંક આને લઈ જઈએ ઉપર ઉપર ઉપર. હજી થોડુંક ઉપર. ચલો હજી થોડુંક ઉપર. બધું નવે નવું લાવી દઈએ. હજી ઉપર. વાપઈ વાપઈ વાહ, મજા આવી ગઈ. ચાલો, શંટ જોડ્યા પહેલાનો અવરોધ અથવા તો જે પ્રવાહ માપવાનો છે, માપવા માટેનો પ્રવાહ, માપવા માટેનો પ્રવાહ કેટલો છે, કેટલો છે, કેટલો છે? V બરાબર IR પરથી શું થાય, શું થાય, શું થાય? I બરાબર V અપોન R. બેટા આ પ્રવાહનો ટાર્ગેટ છે આપણે માપવાનો. શંટ જોડ્યા પછીનો પ્રવાહ કેટલો થાય, કેટલો થાય, કેટલો થાય? લેટ્સ ચેક ઇટ. શંટ જોડ્યા બાદ, શંટ જોડ્યા બાદ પ્રવાહ તો આઈ જશે તે, વોલ્ટેજ પણ જશે તે, પરંતુ સમતુલ્ય અવરોધ હવે બદલાશે. પહેલાનો પ્રવાહ હતો, અવરોધ હતો માત્ર આર, હવે આવી ગયો છે આર ઇક્વિવેલન્ટ. આર ઇક્વિવેલન્ટ કેટલો થશે? ફરીથી બેટા આકૃતિ તમને ડ્રો કરીને બતાવી દો. અહીંયા હતો મસ્ત મજાનો આપણી પાસે બેટરો, અહીંયા હતો અવરોધ, ને અવરોધ સાથે શ્રેણીમાં શું જોડેલું હતું સરજી? અવરોધ સાથે જે શ્રેણીમાં જોડેલું હતું એ હતું ગેલ્વેનો મીટર. શું વાત છે? ક્યુ મીટર, ગેલ્વેનો મીટર. અહીંયા થઈ ગયો છે અવરોધ, એની સાથે બેટા ગેલ્વેનો મીટર. આ ભાઈ વાહ, ભાઈ વાહ, ભાઈ વાહ. પછીની સ્ટોરી કેવી હતી? આની સાથે સમાંતરમાં ટાચુકડો અવરોધ જેને તમે શંટ કહેતા, એ શંટ જોડેલો હતો. આ જૂની કહાની છે, કાંઈ નવું તો નથી કર્યું. અહીંયાના વોલ્ટેજ વી, આમાંથી વહેતો પ્રવાહ આપણે મસ્ત મજાનો આઈ, અહીંયા આર, અહીંયા આરજી, ને અહીંયા થઈ ગયું છે આર એસ. તો હવેનો બેટા પ્રવાહ કેટલો થશે? ચલો વી તો જેસે થે, આર ઇક્વિવેલન્ટ કેટલો? ચલો આર ઇક્વિવેલન્ટ કેટલો બેટા? ગેલ્વેનોમીટર અને શંટ એ બંને કેમાં લાગે છે સરજી? એ બંને તો અમને લાગે છે સમાંતરમાં. તો સમાંતરના સમતુલ્ય માટેનો આપણો બેટા મસ્ત મજાની શોર્ટકટ છે જ, ખબર જ હશે. ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. તો આ બંનેનું એ થઈ ગયું, ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. એનાથી આટલા તંત્રનું સમતુલ્ય આવી ગયું. હવે આ જે સમતુલ્ય મળે છે એ આર સાથે કેમાં છે? શ્રેણીમાં, બરાબર ને? તો બેટા ફાઇનલ કેટલું આવી ગયું છે? એ આવી ગયું છે આર પ્લસ આરજી આરએસ ઉપર ગુણાકાર છેદમાં સરવાળો આરજી વત્તા આરએસ. આ ખબર પડી 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 પડી? હા સર, સમતુલ્ય અવરોધ ફાઇન્ડ કરેલો છે, બીજું તો કાંઈ નથી કરેલું. વાહ ભાઈ વાહ, ભાઈ વાહ. થોડુંક ઉપર જવા દઈએ. ચલો હવે 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 આન્સરની તરફ જશું. તો પ્રેમથી બેટા વિના છેદમાં અહીંયા તો આર જેસે થે વત્તા 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 બેટા છેદમાં જો તો સરવાળો છે,
ને સરવાળાની આપણે અંદર ખબર છે નાની સંખ્યાઓને તો પ્રેમથી અવગણી નાખાય, ખ્યાલ છે ને? 10 લાખના સરવાળામાં તમે 2 કરો આટલો બધો કઈ ફરક ના પડે બેટા, અવગણી ના ખાય બેને તો. હે તો બેટા, આરજી તો ગેલ્વેનોમીટર નો અવરોધ છે, શંટ નો અવરોધ તો બહુ નાનો છે. અવગણો અવગણો અવગણો, સરવાળામાં આરએસ ને અવગણતા આરજી પ્લસ આરએસ માં આરજી વેરી વેરી ગ્રેટર ધેન આરએસ હોવાથી પ્રેમથી બેટા આરએસ ને અવગણતા. ક્યા વાત ક્યા વાત ક્યા વાત! તો શું આવશે શું આવશે શું આવશે બેટા? એ આવશે આરજી આરએસ એના છેદમાં માત્ર આરજી. જોઉં તો બેટા કઈક પ્રેમથી બટકે છે, આરજી આરજી ઉડી ઉડી જાય, દોરું ના થાય તો શું થાય? જોઉં જો 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 જો, મસ્ત મજાનું મેજિક થશે બેટા, મેજિક. તો વી ના છેદમાં આવશે તમારી પાસે આર પ્લસ આરએસ. બેટા આરએસ તો બહુ નાનો છે, શંટ છે, લઘુ અવરોધ છે, તો સરવાળામાં તો અવગણાય અવગણાય અવગણાય. સેમ ટુ સેમ અહીંયા પણ આર પ્લસ આરએસ માં અવરોધાર વેરી વેરી ગ્રેટર ધેન શંટ એટલે કે આરએસ હોવાથી આરએસ ને વાહ ભાઈ વાહ, ફરીથી જો તમે અવગણતા શું આવશે શું આવશે શું આવશે? વિના છેદમાં આર. અરે ભાઈ 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 ભાઈ, હવે જો હવે જો હવે જો, જે પ્રવાહ માપવાનો હતો એ પણ હતો વિના છેદમાં આર. કયો હતો? વિના છેદમાં આર. શંટ જોડિયા પહેલા જે પ્રવાહ માપવાનો હતો એ હતો બેટા વિના છેદમાં આર, ને શંટ જોડિયા પછી આપણે જે માપીએ છીએ એ પણ છે વિના છેદમાં આર. મતલબ શંટ જોડવાથી બંને મુસીબતમાંથી આપણે બેટા દૂર થઈ ગયા છે. પહેલી મુસીબત તો કઈ? ગેલ્વેનોમીટર બળતું પણ નથી, ને બીજું માપવામાં આવતો પ્રવાહનું મૂલ્ય બદલાતું પણ નથી નથી નથી. બંને મુસીબતનું નિવારણ થઈ ગયું છે. થેન્ક યુ બચ્ચા પાલડી, થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં.